नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती एना अंदर अपने गई वीडियो में हिंद माता ने संबोधन काव्य विषय परिचय मेळ्यो, काव्य ने समझूती मेळवी। हवे आज आपणे काव्यना अभ्यास तेमज स्वाध्यायना प्रश्नों विषय चर्चा करीशुं। सौ प्रथम तमे अहीं जोई शको छो शब्द समझूती आपेल छे। आ शब्द समझूती तमारे तमारी नोटबुक में लखवानी रहेशे। देवभूमि एटले पवित्र भूमि, विश्वासी एटले ईसु ख्रिस्त में श्रद्धा विश्वास राखना एटले के ख्रिस्ती लोको, जीन एटले के जैन, बक्षी एटले के आपी, तवंगर एटले पैसादार, निरक्षर एटले अभण, साहो मदद करो, परस्पर एक बीजा ने, आ रीतना शब्दार्थ अहीं आपेला छे। त्यारबाद आवे छे अभ्यास। अभ्यासमां सौ प्रथम आवे छे नीचेना प्रश्नों उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना बॉक्समां लखो। पहेलो विकल्प छे आ काव्य कोने संबोधीने लखायुं छे, तो क धरतीने, ख हिंदने, ग हिंद माताने ने घ सौ संतानोने। तो जवाब आवशे ग हिंद माताने, बराबर। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે, વેદોની, કૃષ્ણની, દેવોની કે પુણ્યની? તો જવાબ આવશે દેવોની ભૂમિ, બરાબર। કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? તો જવાબ આવશે દેવોની ભૂમિ તરીકે, બરાબર। આ વિકલ્પો છે। હવે પછી આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, એની સમજૂતી લઈએ। કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કવિ આ કાવ્યમાં વંદન સ્વીકારવાનું કોને કહે છે? તો જવાબ આવશે કવિ વંદન સ્વીકારવાનું હિંદ માતાને કહે છે, બરાબર। તો આપણે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપણે જોઈએ। અહીંયા તમે પ્રશ્નોના જવાબ જોઈ શકો છો। પહેલો પ્રશ્ન આપણે જોયો વંદન સ્વીકારવાનું કોને કહે છે, તો એનો જવાબ આવશે કવિ વંદન સ્વીકારવાનું હિંદ માતાને કહે છે। બીજો પ્રશ્ન છે હિંદ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? તો જવાબ આવશે હિંદ માતા સંતાનોનું પોષણ શુભ ખાન પાન બક્ષી, એટલે કે સારું પોષણયુક્ત ખોરાક પાણી આપીને કરે છે। જે ભારત માતા છે એ પોતાના સંતાનોનું પોષણ સારું પોષણયુક્ત ખોરાક પાણી આપીને કરે છે, તો એનો જવાબ આવશે। આગળ જોઈએ। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? તો આ કાવ્યમાં પરસ્પર પ્રેમ અને એકતાનો ભાવ રજૂ થયો છે। ચોથો, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? તો ભારતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન વગેરે ધર્મ પાળતી પ્રજા વસે છે। પાંચમો પ્રશ્ન, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? તો જે ભારત માતા છે એક માતાની જેમ ભારત માતા એના સૌ સંતાનોનું એટલે કે સૌ દેશવાસીઓનું પોષણ કરે છે, ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે, તેથી ભારત ભૂમિને કવિ માતા તરીકે સંબોધે છે। ત્યાર પછી જોઈએ, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? તો ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે અહીં અલગ અલગ ધર્મ પાળતી જે પ્રજા વસે છે એ સૌની માતા એટલે કે કોણ? હિન્દ માતા, એ એક જ છે। માતા એક હોય તો એ માતાના તમામ સંતાનો સમાન જ હોય, માટે અહીં કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી। તો આ રીતે ભારતમાં વસતી પ્રજાને કવિ કેવા ગણે છે? સમાન ગણે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? તો ભારત માતાના સંતાનો નાત જાત કે ધર્મના ભેદભાવ ભૂલીને એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહે તેમજ એકબીજાને મદદ કરે એવી પ્રાર્થના કરે છે। આઠમો પ્રશ્ન છે પ્રાર્થના વિશે છ સાત વાક્યો લખો। તો આપણે દરરોજ સવારમાં ઉઠીને ભગવાનને વંદન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તો એ પ્રાર્થના વિશે આપણે અમુક વાક્યો લખવાના છે, તમે તમારી રીતે પણ લખી શકો છો એનો જવાબ। પ્રાર્થના, પ્રાર્થના એટલે કે અરજ, અરજી, વિનંતી, માંગણી, ઈશ્વર સ્તુતિ, ઉપાસના। પ્રાર્થના એ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે,
शरीर ने स्वस्थ राखवा खोराक की जरूर है, एम मन हृदय ने स्वस्थ राखवा प्रार्थना की जरूर रहे छे। प्रार्थना आपने शक्ति आपे छे, ते अपना मन ने शांत राखे छे। प्रार्थना दुखी हृदय नो पोकार छे, पतित ने पावन करे छे। तो आ रीते प्रार्थना विषय अपने अमुक वाक्य लखवाना छे। हवे आगळ जोईए आपणे। हवे पछी तमे अहीं जोई शको छो, एक कोष्टक छे तमारा पाठ्यपुस्तकमां। अहीं जे आपेल कोष्टक छे ए ब्लेंक हशे, कोरो हशे, अने आपणे आ रीते पूरवानो रहेशे। सौप्रथम धर्मनुं नाम, धर्मगुरु, धर्मग्रंथ, धर्मस्थान, धर्म प्रतीक अने मुख्य तहेवार। तो अहीं विविध धर्मोना नाम आपेला छे, हिंदू, मुस्लिम, शीख, ख्रिस्ती, पारसी, जैन, बौद्ध, अने એમના વિશે આપણે માહિતી ભરવાની છે। તો સૌપ્રથમ જોઈએ હિન્દુ ધર્મ। તો હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મના ધર્મગુરુ કોણ આવશે? તો આદિ શંકરાચાર્ય। ધર્મગ્રંથ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ધર્મસ્થાન, મંદિર, પ્રતીક અહીંયા તમે ઓમનું પ્રતીક જોઈ શકો છો, ચિહ્ન આ રીતનું આવશે। મુખ્ય તહેવાર તો દિવાળી, હોળી, જન્માષ્ટમી। ત્યારબાદ મુસ્લિમ ધર્મ, તો એમના ધર્મગુરુ મોહમ્મદ પૈગંબર। ધર્મગ્રંથ કુરાન શરીફ, ધર્મસ્થાન મસ્જિદ, એમનું ધર્મ પ્રતિક આ રીતનું આવશે, ચાંદતારા। એમનો મુખ્ય તહેવાર મોહરમ અને બકરીદ। ત્યાર પછી શીખ ધર્મ, તો શીખ ધર્મના ધર્મગુરુ ગુરુ નાનક। ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ, ધર્મસ્થાન ગુરુદ્વારા, અહીંયા એમનું પ્રતિક આપેલું છે, અને એમનો તહેવાર ગુરુ પર્વ અને નાનક જયંતિ। ખ્રિસ્તી ધર્મ, એમના ધર્મગુરુ ઈસુ, ઈસુ ખ્રિસ્તના નામે જેમને આપણે ઓળખીએ છીએ, ભગવાન ઈસુ ખ્રિસ્ત। ધર્મગ્રંથ બાઇબલ, ધર્મસ્થાન દેવળ અથવા ચર્ચ પણ આપણે કહી શકીએ છીએ, અહીંયા એમનું ધર્મ પ્રતિક આપેલું છે, ને એમનો મુખ્ય તહેવાર નાતાલ અને ગુડ ફ્રાઈડે। પારસી ધર્મ, તો એમના ધર્મગુરુ અસો જરથુષ્ટ। ધર્મગ્રંથ અવેસ્તા, ધર્મસ્થાન અગિયારી, અહીંયા એમનું ધર્મ પ્રતિક આપેલું છે, મુખ્ય તહેવાર પતેતી અને નવરોઝ। જૈન ધર્મ ચોવીસ તીર્થંકર, એમના ધર્મગુરુ, એમાં મહાવીર સ્વામી મુખ્ય, મહાવીર સ્વામી પણ આમાં લખો તો ચાલશે। ધર્મગ્રંથ આગમ, ધર્મસ્થાન દેરાસર, અહીંયા એમનું ધર્મ પ્રતિક આપેલું છે, મુખ્ય તહેવાર પર્યુષણ અને મહાવીર જયંતિ। અંતે આવે છે બૌદ્ધ ધર્મ, એમના ધર્મગુરુ બુદ્ધ, ગૌતમ બુદ્ધ લખો તો પણ ચાલે। ધર્મગ્રંથ ત્રિપિટક, ધર્મસ્થાન વિહાર, અહીંયા એમનું ધર્મ પ્રતિક આપેલું છે, ને મુખ્ય તહેવાર તો બુદ્ધ પૂર્ણિમા। આગળ જોઈએ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો। તો અહીંયા કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો છે, જ્ઞાની, નિરોગી, તવંગર, ઉચ્ચ, સમાન અને સાક્ષર। અહીંયા એના જવાબ છે, જ્ઞાની તો અજ્ઞાની, નિરોગીનું રોગી, તવંગરનું ગરીબ, ઉચ્ચનું નીચ, સમાનનું અસમાન અને સાક્ષરનું નિરક્ષર। તો આ જવાબ તો અહીંયા લખવાના છે, પણ તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા કોષ્ટક આપેલો છે, એ કોષ્ટકમાં પણ આપણે એ જવાબ ટીક કરવાના છે। જેવી રીતે કે અહીંયા જ્ઞાની અજ્ઞાની છે, તો અજ્ઞાની અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે એની આગળ બોક્સ બનાવવાનું છે। આ રીતે દરેક જે વિરોધી શબ્દો છે એના સામે અહીંયા તમારે બોક્સ કરવાના રહેશે। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, અહીંયા આપેલ છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, પોષો તમે ત્યાંથી માંડીને સંતાન સૌ તમારા। તો અહીંયા આ જે બે કાવ્ય પંક્તિઓ છે એ તમારે કાવ્યમાંથી શોધીને આ બે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, અને અંતે છે વિવિધતામાં એકતા વિશે શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખો। તો 8-10 વાક્યો આપણે જોઈએ, વિવિધતામાં એકતા વિશેના વાક્યો। જવાબ, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। દેશમાં જુદા જુદા પ્રદેશો છે, એ જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજ જુદી જુદી છે, છતાંય બધા દેશવાસીઓ સંપ અને સહકારથી રહે છે, લોકોમાં પરસ્પર પ્રેમ તેમજ ભાઈચારાની ભાવના છે। પરદેશીઓના અનેક આક્રમણ થયા છતાં આપણે ભારતીય છીએ એ ભાવના અખંડિત રહી છે। તો આ રીતના વાક્યો તમે વિવિધતામાં એકતા વિશે લખી શકો છો, આ સિવાયના વાક્યો પણ તમે આમાં લખી શકો છો। તો અહીંયા આપણું જે બીજું કાવ્ય છે, હિન્દ માતાને સંબોધન,
એ પૂર્ણ થાય છે. આ વિડીયોની સાથે તમને આનું જે લખાણ છે એ પણ મોકલી આપવામાં આવે છે, એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ત્યાં સુધી નમસ્કાર.